વાત એવી છે કે તમારે આ સંસ્કૃતિને સમજવાની જરૂર છે તે ખૂબ ખરાબ રીતે ગૂંચવાયેલી છે આપણો દેશ ભગવાન વિનાનો છે અને આપણો દેશ નૈતિકતા વિનાનો છે આપણા દેશમાં નૈતિકતા નથી આપણે એ રીતે જીવી શક્યા અને ખૂબ સારી રીતે જીવી શક્યા કારણ કે ચેતના ખૂબ ઊંચા સ્તરે ઉઠેલી હતી બધી જ બાબતોને તે જેમ છે તેમ જ જોવામાં આવતી લોકો પોતાની ચેતનાને આધીન હતા નહીં કે નૈતિકતાને સજા મળવાની બીકને પણ નહીં માત્ર જીવવાની સમજદારીપૂર્વક કારણ કે આ પ્રકારનો સમાજ હતો તેથી કોઈ પણ પ્રકારની વાતો ક્યાંય પણ થઈ શકતી અને તેનો કોઈ મુદ્દો નહોતો અત્યારે એ સ્થિતિ નથી તે એક જુદી બાબત છે પરંતુ આ જ પ્રકારે આ સંસ્કૃતિ અને દેશ વિકસિત થયો તેના માટે હજારો વર્ષોની મહેનત લાગી જેથી આટલો મોટો સમુદાય એક અવસ્થામાં લઈ જઈ શકાયો પરંતુ ધીરે ધીરે તે બદલાઈ રહ્યું છે કારણ કે આપણે આપણી અંદર પશ્ચિમી નૈતિકતાને સમાવી લીધી છે જેમાં કંઈક સારું છે કંઈક ખરાબ છે કંઈક દૈવિક છે તો કંઈક દાનવીય છે કંઈક ઊંચું છે તો કંઈક નીચું છે કંઈક શુદ્ધ છે કંઈક અશુદ્ધ છે આપણી સંસ્કૃતિમાં આવું ક્યારેય નહોતું આપણે જીવનને તે જેમ છે તેમ જ જોયું જીવનમાં કઈ વસ્તુઓ કેટલી કરવી તે એક વ્યક્તિગત બાબત છે જો તમે કારણ કે આપણે માનવના મગજને ખૂબ સારી રીતે સમજ્યા આ મગજમાં તમે જો એમ કહો કે કોઈક વસ્તુ વિશે નહીં વિચારવું તો તે વિશે જ વિચારવું એ તમારા મિત્રોની ફૂલ ટાઈમ જોબ બની જશે વેલ દરેક મગજ માટે તમે જો એમ કહો કે આ વિશે ન વિચારો તો તે તે જ વિચારશે એવા લોકો જે માનવીય મગજને સમજી નહીં શક્યા તેઓ જીવનમાં નૈતિકતા લઈ આવ્યા અને એવા લોકો જે મગજને તે જેમ છે તેમ જ સમજી શક્યા આ સંસ્કૃતિમાં આપણે કોઈપણ બાબતને ખરાબ કે સારી કંઈ જ નથી આપણે એટલું જ કહ્યું કે બસ આમ જ છે કઈ બાબતને તમે કેટલું પ્રાધાન્ય આપો છો તે વ્યક્તિગત પસંદગી છે આ વ્યક્તિ કેટલું ખાશે અને પેલી વ્યક્તિ કેટલું ખાશે તે વ્યક્તિગત પસંદગી છે પણ હવે પશ્ચિમી ડોક્ટર્સ એવું કહે છે કે બધાએ આટલી કેલરી ખાવી તે માત્ર બકવાસ છે શરીર એ પ્રમાણે કાર્ય નથી કરતું ધારો કે તમે ખાવ છો માની લો તમે એક કિલોગ્રામ ખોરાક લો છો એક જ પ્રકારનો ખોરાક એક જ પ્રકારનું પોષણ કદાચ તમારા બંનેનું વજન પણ એક સરખું હોય કદાચ માની લઈએ તમારા બંનેનું વજન સરખું હોય તમે બંને એક કિલોગ્રામ ખોરાક લો એ સરખું કામ નહીં કરે એક વ્યક્તિમાં કદાચ એ સરખું કામ કરે અને બીજી વ્યક્તિમાં કદાચ તેનો અડધો ભાગ જ સરખું કામ કરે છતાં પણ તે વજન જાળવી રાખે આ હકીકત છે તમે દસ લોકો પર પ્રયોગ કરો ને જોજો આ હકીકત છે પણ હવે તેઓ કહી રહ્યા છે બધી વસ્તુનું સામૂહિક ઉત્પાદન દરેક વ્યક્તિએ આટલી જ કેલરીનો ખોરાક લેવો તો જ તમને ચોક્કસ પ્રમાણમાં ઉર્જા મળશે આ સર્વથા બકવાસ છે ખાસ કરીને તમારા અસ્તિત્વના પરિમાણોની જ્યારે વાત કરીએ આવી નૈતિકતા કે બધાએ આમ કરવું કે આમ ન કરવું એ કામ નથી કરતું વિવિધ પ્રકારના લોકોની જરૂરિયાત વિવિધ હોય છે અને આ પૃથ્વી પર આપણે ઘણા વિકૃત લોકોને જન્મ આપ્યો છે કારણ કે માત્ર આપણે એટલું કહ્યું કે કંઈક ખરાબ છે અને એ વિશે વિચારો નહીં તમે જેમ છે તેમ જ જો છોડી દો તો પ્રજનન અવયવો તમારા અસ્તિત્વનો ખૂબ નાનો ભાગ છે પરંતુ ખૂબ જ કુશળતાપૂર્વક પ્રજનન અવયવોને માનવીય મગજ સુધી ધકેલી દેવામાં આવ્યા છે હવે સેક્સ્યુઆલિટી શરીરમાં નથી ચાલી રહી તે સતત મગજમાં ચાલી રહી છે તમારા શરીરમાં તે પ્રાકૃતિક પ્રક્રિયા છે પરંતુ મગજમાં તે વિકૃતિ છે હા તમારા શરીરમાં તે ફક્ત એક કુદરતી પ્રક્રિયા છે તેના થકી જ આપણે જન્મ્યા છે તેમાં કંઈ સાચું નથી તેમાં કંઈ ખોટું નથી તે ફક્ત એક નાની સામાન્ય બાબત છે તેનો જો પ્રતિકાર કરીશું તો તે મગજ સુધી પહોંચશે અને પછી એમ લાગશે કે આખું જીવન ફક્ત તેના વિશે જ છે જાણે આજે હું એમ કહીશ મને કહેજો જો હું ટકાવારીમાં અતિશયોક્તિ કરતો હતો આજે હું એમ કહીશ કે પંચાણું ટકા જેટલી માનવીય ઉર્જા એ કાં તો સેક્સ કાં તો પૈસાની પાછળ વપરાય છે કે ના આ બંને તમારા જીવનના નાના પાસા છે એક તમારા અસ્તિત્વ માટે છે અને બીજું શારીરિક વિજ્ઞાન વિશે છે ઓકે તે ખૂબ મોટા થઈ ગયા કારણ કે કોઈએ તમને કીધું કે આ બંને વસ્તુઓ ખરાબ છે આપણે તેને આ રીતે ક્યારેય જોયું નથી એટલે કોઈએ તેના ઉપર કંઈક લખ્યું કઈ કઈ જુદી રીતે તે થઈ શકે છે કેવા કેવા વિવિધ પ્રકારના શરીર લોકોના હોય છે અને બે અલગ વ્યક્તિઓની સુસંગતતા વિશે બધું જ સ્પષ્ટ અને વિગતવાર રીતે કોઈએ લખ્યું કારણ કે તેઓ ક્યારેય વિચાર્યું નહોતું મારો મતલબ છે કે તેઓ ક્યારેય તેને પોર્નોગ્રાફીની રીતે જોયું જ નહોતું તમે સમજો છો તેઓ જીવનને જેમ છે તેમ જ વર્ણવ્યું આંખો કામસૂત્રને પોર્નોગ્રાફીના પ્રમાણીકરણની રીતે જોવે છે ઓકે ના તે એ બાબત નથી તેઓ એ રીતે વાત કરી રહ્યા છે જે રીતે કોઈ અન્ય બાબત પર પણ વાત થઈ શકે કારણ કે તે ફક્ત અન્ય એક બાબત છે બધું એ જ છે એવું નથી તેઓએ તેને અન્ય એક બાબત તરીકે જોયું અને તેથી જ આ પ્રમાણે લખ્યું તો જે પ્રમાણે ફિઝિક્સ અને કેમેસ્ટ્રીની ટેક્સ્ટબુક છે તે જ પ્રમાણે એક સેક્સ્યુઅલ ટેક્સ્ટબુક લખવામાં આવી તેમાં કોઈ પણ સંદેહનો અવકાશ રાખવામાં આવ્યો નહીં પણ આજની દુનિયામાં લોકો તેને એવી રીતે જોવે છે કે જાણે પ્રત્યેક વિકૃત કામુકતાનું તે પ્રમાણીકરણ હોય